અને હવે વાત કરીશું વરસાદની પરેશાની. વરસાદ તો હંમેશા વાલો લાગે, એમાંય ઉત્તર ગુજરાતમાં તો વરસાદની કાગડોળે રાહ જોવાતી હોય. હજુ પણ ઉત્તર ગુજરાતમાં 40% સુધીનો સરેરાશ વરસાદ પડ્યો નથી, એટલે ભારે અને સતત વરસાદ પડે તેવી અપેક્ષા રખાઈ રહી છે. પરંતુ લોકો વરસાદ બાદની સ્થિતિથી થાકી ગયા, કારણ કે વિકાસના બણગા ફૂંકનારા નેતાઓ વરસાદ બાદ કેવા પાણી ભરાય છે તેવી હેરાનગતિ થાય છે તે જોવા પણ નથી આવતા. જો થોડો સમય હોય તો જુઓ નેતાઓ તમારા વિસ્તારમાં કેવો જળ ભરાવનો વિકાસ થયો છે. મહેસાણામાં મેઘ મહેર બની મુસીબત, અનેક સોસાયટીઓ હજુ પણ જળમગ્ન, લોકોમાં આક્રોશ, રસ્તે રસ્તે રોષ. આક્રોશ છે વરસાદ બાદની સમસ્યાનો. મહેસાણામાં 6 ઇંચ વરસાદ બાદ અનેક વિસ્તારો પાણી પાણી થયા. જોકે હજુ કેટલીક સોસાયટીઓ એવી છે જ્યાંથી પાણીનો નિકાલ થયો જ નથી. લોકો રજૂઆતો કરીને થાક્યા, છેવટે લોકો રસ્તે ઉતરી આવ્યા. રાધનપુર રોડ પર આવેલી આ સહજ એમ્પાયર સોસાયટી વિસ્તારના રહીશો રોડ પર આવીને ચક્કાજામ કરી દીધો છે. પ્રશ્ન એ છે કે વરસાદી પાણીનો નિકાલ વર્ષોથી અહીંયા થતો નથી, જેના કારણે સ્થળ પર સરપંચ પણ પહોંચી હતા અને ત્યાં સરપંચને પણ લોકોએ ધક્કે ચડાવ્યા હતા, સરપંચને ઘેરી લીધા હતા. તો સરપંચે પણ એ બાબતે નિવેદન કર્યું હતું કે હું કંઈ કૃષ્ણ ભગવાન નથી કે ગોવર્ધન લઈને હું વરસાદને રોકી લઉં. આ વિસ્તાર જે છે એ સોસાયટીઓ મહેસાણાના રાધનપુર રોડ, શેલજા, ગ્રીડી સામે આવેલી સહજ એમ્પાયર, હજુ પણ લોકો આપ જોઈ શકો છો કે મહિલાઓ અને પુરુષો બાળકો બધા જ રોડ પર ઉતરી ગયા છે અને આવેલા તમામ અધિકારી હોય કે પોલીસ કર્મચારીઓ તમામની આગળ રોષ ઠાલવી રહ્યા છે અને માગણી કરેલી આ છે કે તાત્કાલિક આ જે વર્ષોથી પાણી ભરાઈ રહેવાનો જે પ્રશ્ન છે, કે સામાન્ય વરસાદ પડે પણ આ જે ખાડા વિસ્તાર જે પાણી ભરાઈ રહે છે એનો ઉકેલ લાવવામાં આવે. મહેસાણામાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સતત વકરી રહી છે, જેના કારણે મહેસાણા વાસીઓ પારાવાર હાલાકી વેઠી રહ્યા છે. મહેસાણાના રાધનપુર રોડ પર આવેલા સહજ એમ્પાયરમાં પણ વરસાદી પાણીનો ભરાવો થતાં સ્થિતિ કફોડી બની. સહજ એમ્પાયરની 20 જેટલી સોસાયટીના લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. આ મુદ્દે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રએ સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા આખરે રહીશો વિફર્યા અને 20 જેટલી સોસાયટીના રહીશોએ રોડ પર ઉતરીને ચક્કાજામ કર્યો. અમે સપન એક્ઝોટિકામાં રહીએ છીએ, 10 વર્ષથી રહીએ છીએ, પણ મત લેવા હોય એટલા આવ્યું પછી કોઈ હોમુએ ચકતું નહીં. અત્યારે અમારું પાણી દરિયાની ગોળી ચોફેર ભર્યું, અમે ઘરના બહાર નીકળી શકતો નહીં. અમારો છોકરો સ્કૂલે જવું હોય, પરીક્ષાએ પણ બહાર નીકળી શકતો નહીં, એ મુશ્કેલીમાં હઈએ. બહારનું પાણી, રોડનું પાણી અમારી સોસાયટીમાં આવે પણ એનો કોઈ નિકાલ થતો નહીં. 8 વર્ષથી પાણીની તકલીફ છે, છોકરાઓ નોકરીઓ વાળો શાકભાજી દૂધ કશું અમારી વાટિકામાં કોઈ આવતું નથી, એ સત્તા અમે પરાસમ હેરાન થઈએ છીએ. નથી ઘરમાં લોટ હોય, અમારે કઈ રીતના ખાવા જવાનું? ભાઈ કોઈ દિલેણી વાળો કેસ હોય તો ક્યાંથી લઈ જવાનું? અમારે કોઈ નથી ને બેન, કોઈ મોડું પડ્યું હોય ભાઈ તો અમારે કઈ રીતના લઈ જવાનું? ભાઈ તો તમે આટલું બધું રાજકારણમાં કરો તો વોટિંગ લેવા તો બધા ઘરે ઘરે આવશે ગાડીઓ લઈને, તો આનું કારણ કેમ નિકાલ નથી કરતા પાણીનો? અહીં ભૂગર્ભ ગટર વ્યવસ્થા ન હોવાને કારણે લોકો ઘણા સમયથી પરેશાન છે. પાણીનો નિકાલ ન થવાને કારણે સોસાયટી વિસ્તાર જવાનો માર્ગ પર વરસાદી પાણી છે. વર્ષોથી પાણી નિકાલનો પ્રશ્ન હલ ન થતા લોકોને ગુસ્સો નેતાઓ પર ફૂટ્યો. પાંચોટ ગ્રામ પંચાયત હદમાં બનેલી સોસાયટીમાં હેરાનગતિ થતી હોવાથી પાંચોટના સરપંચ લલિત પટેલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા, પરંતુ લોકોએ પાંચોટના સરપંચ લલિત પટેલને ઘેરીને રોષ ઠાલવ્યો. તેમાં પણ સરપંચે ઉડાઉ જવાબ આપતા લોકો વધુ રોષે ભરાયા, જોકે પોલીસ આવીને મામલો થાળે પડ્યો. પાણી 4 દિવસથી ભરાઈ ગયું છે, અત્યારે બહાર નીકળાતું નથી, કોઈ સાધન નીકળાતું નથી, નોકરી ધંધા જવાતું નથી અમારે, બરાબર છે?
રજૂઆતો સરપંચ સાહેબને કરી, બધા ડિઝાસ્ટર મેનેજમેન્ટને કરી, કોઈ ઇફેક્ટ થતી નથી અમારી. અત્યારે હાલ સરપંચ હાજર છે, સરપંચ બિભિષ ગારો બોલે છે, બરાબર કશું સાંભળતા નથી. ખરાબ વાત, ખરાબ ભાષામાં વાતો કરે. મત લેવા હતા એટલે આવતા હતા, અને હવે કહેશે તારો મતની જરૂર નથી મારે. અમે એ પણ રજૂઆત કરી કે બોરવેલ તમે બનાવો, અને બોરવેલથી પાણી અંદર નીચે જમીનમાં ઉતરી જશે, પણ એની કોઈ સાંભળતું નથી. તંત્ર એકદમ પેલું એ થઈ ગયું છે અને બેરું થઈ ગયું છે, કોઈની વાત સાંભળવામાં આવતી, પ્રજા ત્રાહીમાં આવતી. એટલે સરપંચશ્રીને પણ રજૂઆતો વારંવાર કરી પણ ધ્યાને લેતા નથી. હવે નગરપાલિકા બનશે એટલે એમને ઉડાવ જવાબ છે, એટલે સરકારને કે તંત્રને કોઈ જવાબદારી લેવા જ તૈયાર નથી. પાલનપુર બસ સ્ટેન્ડ બે દિવસે પણ જળમગ્ન. સતત 10 વર્ષથી દર ચોમાસે આ જ સમસ્યા. વરસાદી પાણીમાં ભળે છે શૌચાલયના પાણી. બનાસકાંઠામાં વરસાદ બંધ થયાને 48 કલાક થઈ ગયા, પરંતુ તંત્રના પાપે પાલનપુર શહેરના બસ સ્ટેન્ડની આસપાસનો આખો વિસ્તાર 48 કલાક બાદ પણ જળમગ્ન. બસ સ્ટેશન પાસેના દ્રશ્ય છે જ્યાં ચોતરફ ભરાયેલું છે વરસાદી પાણી. આ દ્રશ્ય જોઈને પહેલો વિચાર એ આવે કે બસ સ્ટેશનમાં જવું ક્યાંથી, કેમ કે મુખ્ય પ્રવેશ દ્વાર તેમજ આસપાસના વિસ્તારોમાં મોટા પાયે પાણીનો ભરાવો થયો છે, જેના કારણે મુસાફરોને અંદર જવામાં ખૂબ હાલાકી પડી રહી છે. મુસાફરો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. આ પાણીની સમસ્યા છે સાહેબ અમારે તો. બીજું કે 3.65 કરોડ બસ સ્ટેન્ડ બનાવ્યું, એના અંદર પાણીનો નિકાલ જ નથી. બીજી વાત કે અહીંયા બાઈકોવાળા ગવારેગડે પડી જાય છે અને અહીંયા રોગચાળું થાય, એટલે આ મુતેડી બાજુમાં જાય તો મુતેડીવાળા ડોળો ભરી ભરીને પાણી જે મૂતર છે એ એના અંદર નાખે છે, બરાબર. તો એનાથી રોગચાળું ફાટવાનો જ છે સાહેબ. આ જ રસ્તો રેલવે સ્ટેશને પણ જોડતો માર્ગ છે, એટલે બસ અને રેલવે એમ બંનેના મુસાફરો અને વાહન ચાલકો અહીંથી પસાર થાય છે. તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં નથી આવી. આ સમસ્યા તો 10 વર્ષથી અમે પાળી રહ્યા હોય અહીંને જૂના બસ સ્ટેન્ડથી. 10 વર્ષથી પાણી ભરાય, અમે આવો જાઓ બધો રાજતંત્રનો અમારો બધો ઓ રૂટ છે, રેલવે સ્ટેશનનો, જૂના બસ સ્ટેન્ડનો, એનો પાણીનો કોઈ રસ્તો આવતો નથી, બરાબર. ઓ પાણી એમને એમ ભરાય ને બાઈકો બંધ થઈ જાય, બધોય થાય, અમે પબ્લિકનો કોઈ સમજતો નથી. હજારો માણસો અહીંયા અવર જવર થાય છે અને પાણી અહીંયા બહુ ભરાઈ રહે છે, એટલે આનો નિકાલ નગરપાલિકાએ કરવો જોઈએ. શું કહો છો, કેટલા વર્ષથી આ સમસ્યા છે? આ સમસ્યા લગભગ 2-3 વર્ષથી છે. પાણીનો નિકાલ નહીં થતો? પાણીનો નિકાલ કોઈ થતો નથી. પાલનપુર બસ સ્ટેશનનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું, પરંતુ તંત્ર જાણે કે પાણીના નિકાલની વ્યવસ્થા કરવાનું ભૂલી ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે. અને આ પ્રશ્ન કંઈ આજકાલનો નથી. છેલ્લા 10 વર્ષથી પાલનપુર વાસીઓ અને બહાર ગામથી આવતા હજારો મુસાફરો આ જ હાલાકી વેઠી રહ્યા છે, છતાં તંત્રને સમસ્યાના ઉકેલમાં જાણે કોઈ જ રસ નથી. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન થઈ હોવાને કારણે અત્યારે આ જે દ્રશ્યો છે એ પાલનપુર એસટી બસ સ્ટેન્ડના છે, અને એસટી આ બસ સ્ટેન્ડના દ્રશ્યો છે એ કહી જાય છે કે તંત્ર છે એ આ પાણીનો નિકાલ કરવાની બાબતમાં ઊણું ઉતર્યું છે. એટલે કે એસટી વિભાગની આ જવાબદારી છે, પાલનપુર નગરપાલિકાની આ જવાબદારી છે, અને તંત્રની આ જવાબદારી છે. કારણ કે હજારો જે રાહદારીઓ છે, હજારો જે મુસાફરો છે, તે બસ સ્ટેન્ડમાં આવતા જતા હોય છે, અને જેમને પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થવું પડે છે. એટલે કે મુસાફરોની પણ માંગ છે, વેપારીઓની પણ માંગ છે કે આ પાણીનો નિકાલ છે એ જલ્દીથી થાય તો રાહત મળે. રિપોર્ટ TV9.